नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय मोवास चालो बाळको आज धोरण एक विषय गुजराती एम बाळको चेप्टर नंबर चार आवरे वरसाद। तो चालो बाळको हवे आपणे आवरे वरसादनुं एक सरस मजानुं गीत गाशुं, पछी बाळको आपणे गीतनो अभ्यास करीशुं। बाळको चेप्टर नंबर चार, शुं नाम छे चेप्टरनुं? आवरे वरसाद। तो बाळको आपणे आखा वर्षने केटली ऋतुओ छे? त्रण। कई कई? शियाळो, उनाळो अने ચોમાસુ। તો બાળકો વરસાદ કઈ ઋતુમાં આવે છે? ચોમાસાની ઋતુમાં આવે છે। તો બાળકો જે પાણી હોય છે ને બાળકો, એ પાણી ખૂબ જ અમૂલ્ય છે, કારણ કે બાળકો પાણી વિના આપણને જરાય ચાલે નહીં, પછી બાળકો આપણને જ નહીં સૌ પશુ પંખીઓને, જીવજંતુઓ, પછી બાળકો વનસ્પતિ કોઈને પણ પાણી વગર ચાલે નહીં। તમે જાણો છો કે બાળકો આ પાણી આપણને ક્યાંથી મળે છે? તો બાળકો આ પાણી આપણને વરસાદ દ્વારા મળે છે। તો બાળકો અહીંયા તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, જેમાં બાળકો વરસાદમાં નહીં રહ્યા છે એવું તમને પાઠ્યપુસ્તકમાં દેખાય છે, અને સાથે સાથે એક સરસ મજાનું એ લોકો ગીત પણ ગાઈ રહ્યા છે। તો ચાલો બાળકો હવે આપણે ગીત ગાશું। આવે રે વરસાદ, ગેબરિયો પરસાદ, ગેબરિયો પરસાદ, ઉની ઉની રોટલીને કરેલાનું શાક, ઉની ઉની રોટલીને કરેલાનું શાક। એવી રીતે બાળકો અહીંયા તમને દેખાય છે પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું ગીત આપણને અહીંયા આપેલું છે। તો અહીંયા જે બાળકો છે ને એ લોકો ખૂબ નાહી રહ્યા છે અને આ લોકો ગીત ગાઈ રહ્યા છે। એવી રીતે બાળકો તમારે પણ ગીત ગાવાનું છે। હવે બાળકો આપણે આગળ જઈશું, અહીંયા પણ બાળકો આપણને એક સરસ મજાનું જોડકણું આપેલું છે। તો બાળકો તમને પણ જોડકણા સાંભળવાના ખૂબ ગમે છે ને? તો ચાલો બાળકો હવે આપણે જોડકણા ગાશું, પછી આપણે એની સમજૂતી મેળવીશું। આવો મેઘ રાજા, આવો મેઘ રાજા, વગડાવો વાજા, વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પીપી પીપી પોમ પોમ, મુસળધાર મુસળધાર વરસે છે પાણીના ધાર, મુસળધાર મુસળધાર વરસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છે, સરર સરર સોમ સોમ, સરર સોમ સોમ। એવી રીતે બાળકો તમારે છે ને આ ગીત ગાવાનું છે। કેવી રીતે બાળકો? આવો મેઘ રાજા, આવો મેઘ રાજા, વગડાવો વાજા, પીપી પીપી પોમ પોમ, પછી મુસળધાર મુસળધાર વરસે છે પાણીડા ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, પછી સરર સરર સોમ સોમ, સરર સરર સોમ સોમ। એવી રીતે બાળકો તમારે શું કરવાનું છે? ગીત ગાવાનું છે। હવે બાળકો આ ગીતને આપણે સમજીશું। તો બાળકો આવો મેઘ રાજા, આવો મેઘ રાજા એટલે કે બાળકો વરસાદને તમારા જેવા નાના નાના બાળકો બોલાવી રહ્યા છે કે મેઘરાજા તમે આવો, અને પછી વગડાવો વાજા એટલે કે વાજા વગડાવો। કેવી રીતે બાળકો? પીપી પીપી પોમ પોમ એવો વાજાનો અવાજ આવે છે। ત્યાર પછી બાળકો શું લખ્યું છે? મુસળધાર મુસળધાર વરસે છે પાણીડા ધાર, એટલે કે બાળકો અહીંયા જે બાળકો છે ને એ શું કહે છે કે મુસળધાર એટલે કે ધોધમાર વરસાદ વરસે અને
પાણીડાથી છલકાઈ જાય છે એટલે અમે પાણીમાં છલબલ છલબલ છોમ છોમ અમે પાણીમાં છલછબિયા કરીને રમીશું એટલે કે છલબલ છલબલ કરીશું બરાબર એવી રીતે બાળકો રમતા જાય છે અને ગીત ગાય છે પછી બાળકો રેલમ છેલ રેલમ છેલ નદી નાળા રેલમ છેલ એટલે કે બાળકો વરસાદ આવે છે એટલે પાણીને કારણે બધું જ રેલમછેલ થઈ જાય છે એટલે કે બાળકો નદી નાળા પણ છલકાઈ જાય છે અને કેવી રીતે બાળકો સરરર સરરર સોમ સોમ કેવી રીતે બાળકો સરરર સરરર સોમ સોમ નદીમાં પાણી સરરર સરરર જાય છે એવું કહેવા માગે છે સમજાયું ને બાળકો આ તમને ગીત બરાબર એવી રીતે તમારે શું કરવાનું છે આ ગીત તમારે ગાવાનું છે અને મૂળે કરવાનું છે હવે બાળકો આપણે આગળ જઈશું બાળકો આપણને અહીંયા પણ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે તો બાળકો આ ચિત્ર શાનું છે તો બાળકો આ ચિત્ર વાદળનું છે અને સાથે સાથે બાળકો વાદળનું પણ અહીં આપણને જોડકણું આપેલું છે તો ચાલો બાળકો હવે આપણે જોડકણું ગાશું સાથે સાથે બાળકો તમારે પણ આ જોડકણું ગાવાનું છે વાદળ વાદળ વર્ષો પાણી વાદળ વાદળ વર્ષો પાણી મુજને મજા પડે રમવાની મુજને મજા પડે રમવાની ઠંડક ઠંડક થાય મારે મન ઠંડક ઠંડક થાય મારે મન ધાડક ધાડક થાય મારે મન ધાડક ધાડક થાય મારે મન વાદળ વાદળ વર્ષો પાણી વાદળ વાદળ વર્ષો પાણી જય નાસી ગરમીની રાણી જય નાસી ગરમીની રાણી વાદળ વાદળ વર્ષો પાણી વાદળ વાદળ વર્ષો પાણી એવી રીતે બાળકો તમારે આ જોડકણું ગાવાનું છે હવે બાળકો આપણે જોડકણાને સમજીશું બાળકો વાદળ વાદળ વર્ષો પાણી એટલે કે બાળકો વાદળમાંથી જ્યારે પાણી વરસે છે ત્યારે મુજને મજા પડે રમવાની જ્યારે જ્યારે વાદળમાંથી પાણી વરસે છે ત્યારે મને રમવાની ખૂબ જ મજા પડે છે જ્યારે પાણી વરસે છે ત્યારે ઠંડક ઠંડક થાય મારે મન પછી બાળકો ઢાળક ઢાળક થાય મારે મન એટલે કે જ્યારે ઠંડુ ઠંડુ પાણી વાદળમાંથી વરસે છે ત્યારે હું પણ ઠંડો ઠંડો થઈ જાઉં છું અને મને પણ ઠંડી લાગી જાય છે પછી બાળકો વાદળ વાદળ વર્ષો પાણી એટલે કે વાદળમાંથી પાણી વરસે છે ત્યારે બાળકો જય નાસી ગરમીની રાણી એટલે કે બાળકો જ્યારે જ્યારે વાદળમાંથી પાણી વરસે છે ત્યારે ગરમી નાસી જાય છે એવું આ જોડકણામાં કહેવા માગે છે હવે બાળકો અહીં આપણને નવા શબ્દો આપેલા છે એમાં કયા કયા છે બાળકો ગેભર્યો પછી મુશળધાર પછી રેલમછેલ અને ઢાળક એ નવા શબ્દો છે હવે બાળકો અહીંયા આપણને શું લખ્યું છે સૂચનામાં સાંભળો અને બોલો એટલે કે અહીંયા આપણને સાદા શબ્દો આપેલા છે એ સાંભળવાના છે અને બોલવાના છે હવે બાળકો હું બોલું છું એવી રીતે તમારે ઘરે બેસીને તમારે પણ આ શબ્દો બોલવાના છે તો શું લખ્યું છે બાળકો વર નર દર સર વન મન જન દન દશ રસ નસ જસ દમ જમ સમ નમ સરસ વરસ સમજ મગજ વજન નજર ગરમ અને નરમ એવી રીતે બાળકો તમારે ઘરે બેસીને
વાંચવાનું છે મોટે મોટેથી। તો બાળકો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું। તો બાળકો તમારો આજનું લેસન છે કે જે આવો મેઘરાજા એ ગીત તમારે મોડે કરવાનું છે। અને બીજું અહીંયા વાદળ વાદળ વર્ષો પાણી છે બાળકો, આ પણ તમારે મોડે કરવાનું છે। અને અહીંયા જે શબ્દ આપેલા છે એ શબ્દ તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે, અને લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે। ધન્યવાદ।